વેલકમ સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 8 માં બીજા સત્રમાં જે પહેલો ટોપિક છે ધ એડજેક્ટિવ એ જોઈશું. એટલે કે વિશેષણ. આ તમારે ગ્રામરમાં, ગુજરાતીમાં, હિન્દીમાં, બધે ગ્રામરમાં આવતા છે. વિશેષણ એટલે કે કોઈ વિશેષ શબ્દ, એની ખાસિયત હોય અથવા તો એની ખામી દર્શાવે. તો જો એમાં વાક્ય રચના આપી છે, કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામોની પહેલા કેટલીક વાર તેમનું ગુણ વર્તન થાય. ગુણ વર્તન એટલે કે એના ગુણ દર્શાવે કે કોઈ છોકરો હોશિયાર હોય, કોઈ નબળો હોય, અથવા તો કોઈ બુક જાડી હોય, કોઈ પાતળી હોય, તેના ગુણ દર્શાવે છે. એવા ગુણ વર્ણન કરતા શબ્દો મૂકવામાં આવે છે. તો એમાં એના શું ગુણ વર્ણનમાં એના રંગ હોય, કદ હોઈ શકે, એનો આકાર હોઈ શકે, કાળો કલર, પીળો કલર, લીલો કલર, પછી આકાર હોય ત્રિકોણ, ચોરસ, બરોબર, એવા આકાર હોય. તો આ બધા શબ્દોને શું કહેવાય? વિશેષ શબ્દ એટલે કે વિશેષણ કહેવાય. એમાં જો ઉદાહરણ આપ્યા છે, અ ન્યુ બુક એટલે કે નવું પુસ્તક. તો આમાં નવું આ એક એની ખાસિયત થઈ, વિશેષ શબ્દ થયો. પુસ્તક તો છે પણ એવું છે નવું. પછી છે એન ઓલ્ડ સ્ટોરી. સ્ટોરી એટલે વાર્તા, અને ઓલ્ડ એટલે જૂની. તો વાર્તા તો છે પણ કેવી છે? જૂની. પછી અ ફેટ મેન. ફેટ એટલે કે જાડો. તો માણસ તો છે પણ કેવો? જાડો. અને અ થીન બોય એટલે કે છોકરો તો છે પણ કેવો? પાતળો. તો આ બધામાં શું થયું? વિશેષ શબ્દ. ન્યુ, ઓલ્ડ, ફેટ, થીન. તો વાક્યમાં આવા બધા વિશેષ શબ્દ આવે, એના વિરોધી શબ્દ આવે. તો ન્યુ હોય તો ન્યુ નું વિરોધી શું થાય? ઓલ્ડ. જો એમાં એક્ઝામ્પલ આપ્યા, ધીસ ઇઝ અ બિગ રૂમ. ધીસ ઇઝ અ બિગ રૂમ. તો રૂમ તો છે પણ કેવો છે? મોટો રૂમ છે. તો એનું વિશેષ વાક્ય શબ્દ થયો. આ વિશેષ, એનું વિશેષણ શું થયું? બિગ. એવી રીતે ધેટ ઇઝ અ રેડ ફ્લાવર. તો ફૂલ તો છે પણ કેવું છે? રેડ એટલે કે લાલ. અને ત્રીજું છે ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ. તો ઘર તો છે પણ કેવું? જૂનું છે. નવું તો જૂનું ઘર છે. તો આ બધા એના વિશેષ શબ્દો થયા. પછી પાછળના પેજમાં આપ્યું છે એના વિશેષણ અને વિરોધી શબ્દો, જે પેજ નંબર 4 અને 5માં જે ઉપર આપ્યા છે. પછી એના ઉદાહરણ આપ્યા છે, સામે જુઓ. એમાં પેલું છે રતન. Is a dishonest man. તો સામે એના જે આપણને વિરોધી વાક્ય આપ્યા છે એમાંથી આપણને એનું વિરોધી મળી જાય. તો ડિસઓનેસ્ટ, તો ઓનેસ્ટ એટલે કેવો? પ્રામાણિક. અને ડિસઓનેસ્ટ એટલે કે અપ્રામાણિક. તો આનું આપણે વાક્ય લખીએ વિરોધી શબ્દ દ્વારા. તો રતન ઇઝ અલગ અલગ વિરોધી શબ્દો ગોતવાના. પછી બીજું છે The moon is visible today. તો વિઝિબલ એટલે કે દેખાય એવું, અને નો દેખાય એવું. તો એનું સામે એના આપણને અલગ અલગ ઉદાહરણ આપેલા છે એના, એમાં જોવાનું. તો ધ મૂન, જો એમાં તમને ખાલી જગ્યામાં વાક્યમાં જેની નીચે લાઈન આપી છે એ જ બદલવાનું રહેશે, બાકીનું વાક્ય એમ નમ રહેશે. તો ધ મૂન ઇઝ આ બધું એમ નમ. હવે વિઝિબલ એટલે દેખાય એવું, અને ઇનવિઝિબલ એટલે કે ન દેખાય એવું. તો વિઝિબલ ની પાછળ ઇન લખવાનું, ઇન વિઝિબલ ટુડે. તો આનું શું થયું? વિરોધી ઇનવિઝિબલ. એવી રીતે અહીંયા ઇનવિઝિબલ આપ્યું તો અહીંયા શું થાય? વિઝિબલ થાય. પછી એમાં જુઓ છઠ્ઠું વાક્ય, પિયુષ
इज अ टॉल बॉय, तो આનું વિશેષણ શું થયું? છોકરો તો છે પણ કેવો લાંબો ઊંચો, તો પિયુષ ઇઝ એમનો. પણ ટોલ નું શું થાય? શોર્ટ, એટલે કે ટૂંકો, ઠીંગણો, શોર્ટ બોય. તો ટોલ નું શું થયું? શોર્ટ. આ બધા એના અલગ અલગ ઉદાહરણ છે. બાકીની ખાલી જગ્યા આપણે આવતા લેક્ચરમાં અને આ ઉદાહરણ પણ આપણે આવતા લેક્ચરમાં જોશું. તો આજના માટે આટલું.